मैं प्रगति एंड रुचि नेक्स्ट परफॉर्मेंस लेने आवे छे मिस्टर संकेत अने आयुषी थोड़ी इन्फॉर्मेशन तुमने आपी दी यहां સુધી ફેસબુક ઉપર ઘણા લોકોએ અમારા ફોટોઝ અને વિડીયોઝ શેર કર્યા છે જે અમે નહીં પણ તમે લોકોએ લીધેલા છે એટલે એ જોઈને અમને ખૂબ આનંદ થયો બસ નેક્સ્ટ ટાઈમ જ્યારે બી તમે ફેસબુક ઉપર મારા વિડીયોઝ કે કંઈ પણ શેર કરો તો પ્લીઝ એમાં આટલી નાનકડી વસ્તુ મેન્શન કરજો હેશટેગ પાઈ ફેમિલી વચ્ચે ક્યાંય કોઈ સ્પેસ નથી સીધું હેશટેગ પાઈ ફેમિલી અથવા હેશટેગ પાઈ વિડીયોઝ એવું એટલા માટે કરવાનું કે અમારે સર્ચ કરવું હોય તો ઇઝીલી અમને મળી જાય તમારે પણ સર્ચ કરવું હોય તો તમને પણ ઇઝીલી મળી જાય ફેસબુક ઉપર અમારું પેજ છે સેટરડે નાઇટ્સ ઓફ પાઈ જેની ઉપર અમારા બીજા આ સિઝનના 10 એપિસોડ્સ વાયરલ થઈ ગયા છે ફોટોઝ પણ અવેલેબલ છે પ્લસ કઈ સિઝન એટલે સિઝન 1ના વિડીયોઝ અને ફોટોઝ પણ અવેલેબલ છે એટલે એ પણ તમે જોઈ શકો છો આજે અમારું રેગ્યુલર ઓડિયન્સ એટલે આજે અત્યારે અમારું સિઝન ચાલે છે બેવફા સાજન એ આગળના એપિસોડ કેટલા લોકોએ જોયેલા છે હા તો જા કરો પ્લીઝ વેરી ગુડ થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ અને જે લોકો આજે પહેલીવાર અહીંયા અમારું નાટક જોવાના છે પરફોર્મન્સ જોવાના છે એટલે નાટકની સ્ટોરીમાં જ કદાચ તમને લાગશે કે શું થઈ રહ્યું છે થેન્ક યુ તમારે જાણવું હોય કે શું થઈ રહ્યું છે તો યુટ્યુબમાં કાં તો ફેસબુકમાં કાં તો ગૂગલમાં હેશટેગ પાઈ વિડીયોથી સર્ચ કરજો આના આગળના 3 એપિસોડ ત્યાં અવેલેબલ છે એ વિડીયોઝ એટલે જોઈને તમને લિંક મળી જશે તો બસ હવે તો પરફોર્મન્સ શરૂ કરીએ નેક્સ્ટ પરફોર્મન્સ છે મિસ્ટર સંકેત પવાર આયુષી ડાબે તાળીઓ શેફ આગે ગલીઓ સે ગુઝરતી થી ચોરી ચોરી ચુપકે ચુપકે ચિઠ્ઠીયાં લખા કરતી થી જબ ભી મિલતી થી મુઝસે મુઝસે પૂછા કરતી થી પ્યાર કૈસે હોતા હૈ ઓર મેં સિર્ફ યે કહેવા થા હાય રાહુલ નામ તો સુના હી હોગા ਕਰ ਥੋੜੀ ਰੋਟੀ ਤੇ
ਮਾਜਰਾ ਨਹੀਂ ਸੁਖਨਾ ਸਾਰਾ ਕੰਬਲ ਜਾਂਦਾ ਹੈ ਤੇਰੇ ਮਾਪਿਆਂ ਨੂੰ ਵੀ ਟਾਈਮ ਸਿਰ ਸੁਆਦਾ ਹੈ ਤੇਰੇ ਡੌਗੀ ਨੂੰ ਮੈਂ ਨਸ਼ੇ ਵਾਲਾ ਬਿਸਕੁਟ ਪਾਲਦਾ ਹੈ ਐਕਸਾਈਟਿਡ ਮੈਂ ਐਡਾ ਐਕਸਾਈਟਿਡ ਮੈਂ ਐਡਾ ਐਕਸਾਈਟਿਡ ਮੈਂ ਐਡਾ ਹਨੀਮੂਨ ਪੈਕੇਜ ਬੁੱਕ ਕਰਵਾਤਾ ਹੈ વોટ્સએપ બ્લડ બેંક વિશે એક ગ્રુપમાં મારો નંબર એડ થયો આખા વીકમાં મેં ઓબ્ઝર્વ કર્યું છે એવરેજ રોજના 15-20 લોકો એવા છે જે બ્લડ ફ્રીમાં ડોનેટ કરે છે અને એ પણ કેવી રીતે એ ગ્રુપમાં ખાલી ઇન્ફોર્મેશન આવે કે આ બ્લડ ગ્રુપ આ વ્યક્તિનું નામ આ વ્યક્તિનો નંબર અને આ જગ્યાએ પહોંચવાનું છે એટલે ગાંધીનગરનો વ્યક્તિ અમદાવાદની સાલ હોસ્પિટલમાં પણ ફ્રીમાં એનું પેટ્રોલ બાળીને બ્લડ ડોનેટ કરવા જાય છે દોસ્તો એટલે એ લોકોએ અમારા ફેસબુકના પેજ ઉપર ચેક ના કર્યું અત્યાર સુધી અમે એ લોકોનું પોસ્ટર અને બીજી બધી જ ઇન્ફોર્મેશન ત્યાં શેર કરી છે પ્લીઝ રિક્વેસ્ટ છે કે એકવાર એ ઇન્ફોર્મેશન ચેક કરીને એ ઇન્ફોર્મેશન તમારી પાસે રાખજો એટલા માટે હું તમને ડોનેટ કરવા માટે નથી કહેતો કેમ કે આપણે કોઈને ફોર્સ ના કરી શકીએ ડોનેટ કરવા માટે પણ ક્યારેક તમારા ફેમિલી મેમ્બર્સને પણ જરૂર પડી શકે છે તો એ વખતે આ નંબર ખરેખર બહુ ઉપયોગી થશે અને એ લોકો બ્લડ ડોનેટ એક સિસ્ટમથી કરે છે એક રૂલ છે એમનો કે એ લોકો બ્લડ ડોનેટ કરવા જાય ને ત્યારે પાઉચમાં બ્લડ નથી ભરવા દેતા એ લોકો જે પણ વ્યક્તિ ત્યાં ડોનેટ કરવા જાય એ લાઈવ મેન ટુ મેન ટ્રાન્સફર કરાવે છે જેથી કરીને એના બ્લડનો કોઈ મિસયુઝ ના થાય કે બ્લડ બેંક એની ઉપર પૈસા ના બનાવે એટલે એ ખરેખર બહુ ઇન્ફોર્મેશન કામની છે પ્લીઝ સિંગિંગ ટીમની ઇન્ફોર્મેશન આપી દે મિસ્ટર યુવરાજ રોહિત હેલો મિસ્ટર અર્પિત રાવલ મિસ્ટર ધીરજ મિસ્ટર દક્ષિણ પ્રજાપતિ એમ નવા મેમ્બર છે અમારી ટીમના એમના માટે પ્લીઝ તાળીઓ દક્ષિણ પ્રજાપતિ માટે જોરદાર તાળી પર્સનલી અમને નથી ઓળખતો પણ જોરદાર તાળી આગળ આવો પહેલો દિવસ છે તમારો અને એક ઇન્ફોર્મેશન આપી દઉં અરે મોબાઈલ ગડા આલો બધા મને આવે છે મારું આ ભાઈ જે વગાડવાના છે એને ગિટાર ની પણ મેન્ડોલિન કહેવાય શું કહેવાય મેન્ડોલિન કયું ખબર છે શાહરૂખ ખાને વગાડ્યું નહીં મેન્ડોલિન તાળીઓ યુવરાજ સાજિશ
સ રોશન ચહેરા સુલ્તાન રંગ સુનેરા યે જીસ નીલે આંખે કોઈ રાજ હૈ કે ગહરા તારીફ કરું ક્યા ઉસકી જિસને તુમે બનાયા તારીફ કરું ક્યા ઉસકી જિસને તુમે બનાયા યે ચાંદ સ રોશન ચહેરા સુલ્તાન રંગ સુનેરા ظالم ظالم تیری کچھ ایسی ادا کا جادو سو بار سنبھالا دل کو پر ہو کے رہا بے قابو تعریف کروں کیا اس کی جس نے تمہیں بنایا تعریف کروں کیا اس کی جس نے تمہیں بنایا જોયું
બધામાંથી બેસ્ટ હું ચૂઝ કરું છું અર્પિત રાવલ, અને અર્પિત રાવલ ને મળે છે મારા તરફથી આ એક મોબાઈલ. અર્પિત રાવલ ફોટો પાડો. જી સર, યસ સર, બહુ મસ્ત આવ્યો સર, એકદમ મારે મેમરી નથી મારા તરફથી. અને આજના સૌથી વર્સ્ટ માં વર્સ્ટ જોક તરીકે હું આ જોક ને સિલેક્ટ કરું છું, અને જોક ને મળશે એક લાત. કઈ વાંધો નહીં, અમે મારીએ તો છીએ જોક. ચલો એનર્જી. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્રેઝન્ટિંગ પ્રેઝન્ટિંગ બેવફા સાજન, બેવફા સાજન એપિસોડ 4. તાળીઓ. જેના વિશે થોડીક તમને માહિતી આપી દઈએ, જે લોકો નવા છે એના માટે થોડુંક ફ્લેશબેક. સૌથી પહેલા ઘર નું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન, ઘર ની જમણી બાજુ છે જમણો ગેસ્ટ રૂમ, ડાબી બાજુ છે ડાબી બાજુ ડાબો હોય ડાબો ગેસ્ટ રૂમ. ખુરશીઓ લો, ખુરશીઓ. દરવાજો બેસી જાય છે. બોલો હવે આનાથી વધારે રમી શું સાબિત કરીએ? ખબર પડી કે ઘરમાં શું શું ક્યાં ક્યાં છે? ક્યાંથી પડી? દરવાજો કીધો, દરવાજો કીધો તો દરવાજા નું હેન્ડલ તો કે નપાવટ લુચ્ચો નકામો મારો ભાઈબંધ ડીકે, કેરેક્ટરમાં મારો ભાઈબંધ ડીકે, જે મને મારા લફડાઓમાં બહુ સાથ આપે. હવે આ નીરવના કેરેક્ટર વિશે જાણ કરી દઉં. આ નીરવ બહુ જ લફડેબાજ, ઘરમાં એક સરસ સુંદર આટલી કેવું પડે આવું સરસ સુંદર પત્ની છે, તો પણ બહાર બહુ જ બધા લફડા કરે છે, બરોબર. હવે એક દિવસ આ ભાઈની ઘરે એક લેટર આવ્યો. લેટરમાં એવું લખ્યું હતું કે આના દૂરના કાકા જે ગુજરી ચૂક્યા છે એના નામે 25 કરોડ ની મિલકત કરતા ગયા છે. પણ એ મને ત્યારે જ મળે જયારે એક વકીલ આઈને જોવે કે અમારા બેનનું લગ્ન જીવન સુખી ચાલી રહ્યું છે કે નહીં. હવે એ જોવાનો, એમાં મારી એક ગર્લફ્રેન્ડ બી ઘરે આવી ગઈ, બીજી બી આવી ગઈ, બધા લોચા લબાચા થયા છે. હવે આગળ જોઈએ નાટક. તો આગળ નાટક જોઈએ. બીજા કેરેક્ટર રહી ગયા. આ કેરેક્ટરમાં આ આયુષી ડાભી, આ મારી પહેલી કોણ પેલો રહી ગયો હવાલદાર. હવાલદાર, હવાલદાર એ ના કરો, ના કરો, હજુ બાકી જાય.
બસ તો હવે ઓ મારા શું રેડી કે પાવડર લાલી લગાવવાની છે રમત શરૂ કરીએ. બાથરૂમમાંથી પેલી બે બોટલ પડી હતી, એ આખી પણ આવી હતી.
પીળા કલર ની હતી એ હા હા આખી પી ગયો કટ કટ કટાઈ ગયો બટન સીપ એક નામ પી નહી લતું કે કેવો એ આપણને તો મચ્છો પડી ગયો કેવો હાડો મારો અને ફિનાઇલ ચડે બોલો તારે દારૂ પીવો છે પીવો છે દારૂ અને શાંત રાખવા પાવો પડશે તું બેસ હું એન્ટિક્વિટી પડી છે અરે ક્યુટી બ્યુટી જોઈએ નહીં મેકડોનલ્ડ લો ઓય તારા આખા ખાનદાન માં આમ ભારી કોઈએ મેકડો મેકડો વાતે હોય પીના શાંતિ મળતી આવને આપણે તો પીવા દે મતલબ ચલો બહુ મોટો લફડા બાજ રોજ રોજ નવી લઈ આવે છે બોલો પણ આને તો હું જ લઈ લઈશ હેલો હેલો એક મિનિટ બે રિલાયન્સ સમજો ઇન્કમિંગ ફી હડાયો દારૂ નથી પીવો આપણે પીવાનો અલ્યા તું કોને બૈરું સમજે છો તો કરે મેન્ટેન કર્યું સવારે દૂધ વાળો દૂધ માં પાણી મિલાવે તો બધા કે હે દૂધ માં પાણી નાખતું હોય તમે દારૂ માં પાણી પાણી તો જોવે ભાઈ દારૂ માં પાણી નાખ્યા વગર ના પીવાય દારૂ તારી બેના બનાવવું પડશે તારી બેના જામનગર ગઈ છે જામનગર ગઈ છે કેમ જામનગર બોલાવે એમાં એવું થયું ને તારો એક્સિડન્ટ થયો એટલે તારી ખબર કાઢવા તારી બેન જામનગર ગઈ છે મારો એક્સિડન્ટ તો એક મિનિટ અરે બરે તો મને કેમ નથી તો કે જાજે આ ગાય ગાય માં રહી ગયું એટલે જલ્દી જલ્દી માં પાણી ના બાટલા વેચવા ઉભો રાખ્યો છે મને પ્રેમ નો સ્પેલિંગ કઈ નથી આવડતો હું નહી કોઈ દિવસ નહીં અને પેલો ડાયનાસોર અમે તો ખોટી ગલીઓમાં જતા જ નથી મારા સાયન્સ ટીચર ના પ્રેમ આ માણસ ના માં બુદ્ધિ નો થતો નથી આમ પડવું હોય તો જિયોગ્રાફી ના મેડમ ના પ્રેમ માં ના પડાય ઉંમર માં મોટા હોય તો સારું લ્યા ગધેડા નુકસાન થઈ ગયું ઉંમર માં મોટી હોય ને તો ખર્ચો ઉપાડી લે વર્લ્ડ ટૂર કરાવે વર્લ્ડ ટૂર ટૂર હા અરે જીજાજી એમ નાની હોય સ્મોલ સ્મોલ ટોપ જો ઉંમરમાં નાની હોય તો બાલ નગરી નો આટો મરાવીને ઘરે મૂકી જાય બાજાડા પોપ પર હા એ ભાઈ જીજાજી હા બોલ ને બેટા હું દોરી બાંધ લઉં
ટેન્શન ના લે. એક વાર છે ને મારા સાયન્સ ટીચર છે ને મને સુમડી માં લઈ ગયા. આ કઈ લેંગ્વેજ બોલે ટીક કે સુમડી ને બુમડી સમજે નહી. એને એમ કીધું કે ટીચર ખોપચામાં લઈ ગયા. હા એનો ભાઈ આ તમે લોકો એ મળીને ગુજરાતી ભાષાની વાત લગાડી. હું શું બોલું છું? વાત નહીં, વાત નહીં. સમજ સમજ. આમ ખોપચું એટલે એકાંતમાં એકલામાં વાત કરવા લઈ ગયા. એમ એકલામાં એકલામાં તો એમ ચોખ્ખું બોલ ને ભાઈ. પછી શું થયું? એકાંતમાં લઈ ગયા ને તો ત્યાં બે ઢોલ પડી હતી. તારા ઘરે થી નહીં જતો હોય તો તમે કોન્સન્ટ્રેટ કરો ડોલ પર. લેતરી હા એક ડોલ માં પાણી ખીચો ખીચ ભરેલો. ખીચો ખીચ. અને બીજી ડોલ માં દારૂ. દારૂ. ઇમેજિન કરવાનું. ઇમેજિન. હા ખીચો ખીચ. એક ડોલ માં પાણી ખીચો ખીચ અને એક માં દારૂ. જલ્દી બહુ લાંબુ કે છે. પછી કાઢેલો સામે થી આવ્યો ડોંકી. ઓચી પૂછ્યું. ક્યારેક ક્યારેક ઓકેશનલી બધા પીવે છે. પછી મારા ટીચર ના હસબન્ડ ની ટ્રાન્સફર થઈ ગઈ એટલે છોડી ને જતી રહી. નમસ્તે કમિશનર સાહેબ. ડાયલોગ નહીં આપવાનો ફરી. નમસ્તે કમિશનર સાહેબ. બુદ્ધિ વગર ના પેલી પછી ના
ત્યાં ના જતા કેમ તમારે જવું છે જવું છે જવું જ છે તમારે જવું છે છું અંદર જશો ને તો 14 ઇન્જેક્શન લેવા પડશે છેલ્લે તારાપુર ની તો હતી તો આદિવાળા વાળી નું શું થયું બરોબર છે બરોબર છે બરોબર હું તને કહું આ ફોન વાળા ચલાવ આ ફોન ક્યાં છે અહીંયા છે આ ફોન વાળાઓ ફોન ફરજી ફોન કરે આપણને ઉલ્લુ બનાવે મસ્તી કરે આપણી જોડે સલાવો હા ઓ તો કઈ ફોન કરાતો હશે તો એ ઓય હા સ્ત્રી કોણ છે આ હવલદાર કોણ છે તું એને પૂછી લે તું આને પૂછી લે કોણ છે ભાઈ આ જો બેન જો બેન આ ઘર માં તારદાર ચોરી ના ઈરાદા થી બે છોકરીઓ આવી છે તને દેખાય છોકરીઓ મને દેખાય આને દેખાય છે તારા ભાઈ ને પૂછ તારા સગા ભાઈ ને પૂછ તારા લોહી ને પૂછતા એને દેખાય છે છોકરીઓ પૂછ જોય બંકત કરેગા તો પોલીસ ને પકડા દઉં ના પાડી થી ભારે નહી મમરા મારે ખબર
આપો, ખુલાસો આપો. બુરથી તારી છે. હવે આ ઘરમાં છે તો કોકની તો હશે. સીધો ઉભો રે, આખો હલન કરે તું. બોલતો ને કશું. અક્કડ બક્કડ બંબે બો 80-90 પૂરે 100 કે ઉપર ધાકા ચોર નીકળ કે ભાગા તારી. દિવસ બીજો શર્ટ કાળા કલર નો છે. મારી ભાવિ પત્ની, ચાલો માલ તારો ને લેબલ મારું. અને આ એવું છે, ચાલો ખાય તો બિલ તારો સારો ચૂકવે. તારી હરકતો ના કારણે જો આપણો નીચે હવાલદાર અને પેલો આપણો જેધરો બાબો આ ઘર ઉપર આમ નજર રાખીને બેઠા છે. અને ગઈકાલ સાંજ થી ભાભી અંદર ના બેડરૂમ માં પુરાઈને બેઠા છે. અંદર થી બંધ કરીને બોલ. આનું નામ જીવન દોસ્ત. આમ જો આપણને દુશ્મનો જયારે તું આમ જા આપણને જયારે દુશ્મનો તાપી ને બેઠા હોય અને ગીરાવો વધતો જ જતો હોય ને ત્યારે મારી નજર સામે તો માત્ર એક જ ચર્ચિલ નું દ્રષ્ટાંત આવે. ચર્ચિલ? હા, ચર્ચિલ નું. લંડન આખું આખું લંડન બોમ્બ વરસાદથી ભડકે ભડતું હતું ને ત્યારે ચર્ચિલ ટાંટિયા ઉપર ટાંટિયો ચડાવીને ચીરૂટ સળગાવીને પીતો હતો.
નીરવ હા આવ્યું જો મને એક વાતનો ખુલાસો આપ બોલો ને સામે રૂમમાં જે છોકરી છે એ કોણ છે હું આખો દિવસ ખુલાસા જ આપું અરે આ કેટલી તને મારે કેટલી વાર કહેવાનું હું એ મારા શાળાનું પાર્સલ એ મારા શાળાની બૈરી છે એ મારા શાળાની ગર્લફ્રેન્ડ છે એના ઘરમાંથી એને કાઢી મૂકી છે એટલે બાપડો અહીંયા લઈને આવ્યો છે અહીંયા રહે છે તને શું વાંધો છે મારી બહેરી ઉપર છે ને તો એ ગાંડી છે એ ગાંડી છે ને એને ગમે ત્યારે ગુસ્સો આવે ને તો બધી વસ્તુઓ તોડવા માંડે છે તો મારી કિંમતી કિંમતી વસ્તુ બચાવીને આવું અને એનો ગુસ્સો હું શાંત કરાવીને આવું તું અહીંથી હલતી નીવડા લે હું આવ્યો સાચવજે ભાભી ને તમારી ઘરે ફોન કરો છો વાવા કરો 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 નંબર આપશો 36 24 36 લો બોલો પાછો ડાયલ પણ કરે છે રિંગ લાગી બોલો લાગી ગયો હેલો મેન્ટલ હોસ્પિટલ લો હાય હાય આ હોસ્પિટલ વાળા આ ગંદા ગંદા નંબર રાખે છે નંબર હેલો હા હું નીરવ પરમારના ત્યાંથી બોલું છું હા એની પત્ની ને ફરીથી છે ને ગાંઠપણનો અટેક આવી ગયો તમે એક કામ કરો એમ્બ્યુલન્સ લઈને ફટાફટ આવી જાઓ હા અને જોડે છે ને સ્ટ્રેચર લેતા આવજો કદાચ સીધી ના પણ આવે હા એડ્રેસ તમે નોટ કરો નીરવ પરમાર આગળ એડ્રેસ કયો ને અચ્છા મારે કહેવાનું છે હા ગોઠવી લઉં હા લખો મકાન નંબર 420 મકાન નંબર 420 ચોરીનગર પોલીસ થાનાની સામે ગાંધીનગર બધું ખોટું દાલ પચોડી થયું આજકાલના બૈરા સાલું હું એને શાંત કરવા ગયો મેં કહ્યું તારો ગુસ્સો શાંત કર તારો ગુસ્સો ચાર લગાવી દીધી ચાર લગાવી દીધી બોલ ચાર લાખો મારી દીધો દોસ્ત મને લાગી રહ્યું છે અરે મને લાગે છે કે મારી પત્ની નું ગંડ પણ માજા મૂકીને વધી રહ્યું છે દોસ્ત એક મિનિટ મારી પત્ની ગમે ત્યારે નીચે આવશે હવે ગાંડી
હવે હું આખા દિવસ બધાના મોની સાંભળતો જઉં છું. બોલ ને, તે મને શું કીધું તું? શું કીધું તું? તારી ઓલી ગાંડી પૈરી પિયર છે, અહીંયા શું કરે છે? તો હવે બૈરું પિયર થી વિધાઉટ નોટિસ આવી જાય એમાં બિચારા પતિ નું શું? એ અહીંયા હશે તો હું અહીંયા નહીં રહું. તો જા, એમ નહીં, તું અંદર જા, ફ્રેશ થઈ જાય. હવલદારથી શું પીવાનું? હા, ખાલી ડરવાનું હોય. હા બોલ. મને દીકુ કીધું, મને કીધું, મને દીકુ કીધું. સાંભળો છો? મને કીધું જોયું કીધું સાચું કહું. આ મને પ્રેમથી દીકુ કે છે ને, તો મને બહુ મજા આવે છે. જાને હવે જાને બોલો શું કરું. અરે કહું છું, ઓલા હવલદાર નું કઈક આગો પાછું કરો ને. મારું બહેરું આવ્યું, દુનિયા હલે ઊંચી નીચી આડી પાછી બધું કરી નાખશે. ઉપર રૂમમાં એ ઘેર પડ, ઘેર પડ. સુદીપ, આ મો નોકર ક્યાં મારી ગયો છે સવાર સવારમાં? રજા ઉપર છે. કોની રજા પર? મે મારી મે આપી. કેમ, તમારે એ રહીને મજા કરવી હતી એટલે? ના, દેશમાં એનો બાપો મરી ગયો છે એટલે, બાપાને બીમાર છે એટલે. એના બાપાને મરે 4 વર્ષ થયા. તો ભલે 4 વર્ષ થયા એના બાપાને મરે, આ વખતે એનો બાપો બીમાર છે. આ સાલા નોકરો એક નંબરના જુઠ્ઠા, વિશ્વાસ જ ના મુકાય. જો એનો બાપો મરી ગયો છે ને, મારી જોડે રજા લઈને જતો રહ્યો બીમાર છે, એવું જુઠ્ઠું બોલીને એકદમ ચોખ્ખું જુઠ્ઠું બોલે. તમારા કરતા ઓછો જુઠ્ઠો છે. ના, હું ક્યારે જુઠ્ઠું બોલ્યો ડાલે. ના, તું બેગ લઈને કેમ નીકળી જાય? બેગ ક્યાં લઈને? ઘરમાં થોડું બેગ લઈને ફરવાનું હોય. મારા મમ્મીના ઘરે જઉં છું. કેમ? મને એકલા મૂકીને ક્યાં? તારી મમ્મી એ આ શીખવાડ્યું છે? આ એટલા તો સ્ટાઈલ છે મારી. આ શીખવાડ્યું છે તારી મમ્મી એ તને? આ શીખવાડ્યું છે?
અતિથિ દેવો ભવ બકા, આ ઘરે આવેલા મહેમાનોને આ રીતે કાઢી મુકાય? હે, ભૂલી ગઈ આપણી ગુજરાતી સંસ્કૃતિ? જ્યારે પારસીઓ આપણા ગુજરાતના દરિયા કિનારે આવ્યા હતા અને આપણા રાજાને મળ્યા હતા, ત્યારે આપણા રાજાએ પારસીઓને એક દૂધનો ગ્લાસ મોકલ્યો. દૂધનો ગ્લાસ મોકલ્યો તો પારસીઓએ એમાં મોરસ નાખી. સોરી, મોટી મોરસ, જેવી સાકર નાખી સાકર ઓગળી ગઈ. સાકર ઓગળી એટલે દૂધ ગળ્યું થયું. દૂધ ગળ્યું થયું એટલે એના કેલ્શિયમના, સોરી, એટલે દૂધ ગળી ગયું. રાજા પાસે પાછું ગયું. રાજાએ ઘૂંટો માર્યો કે મસ્ત છે, આ લોકોને રાખી લો. દૂધ પાછું ગયું તો એમણે જોયું રાજાએ કે આમનામાં તો બહુ પ્રેમ ભાવ છે, આ તો બહુ સારા માણસ છે, તો પારસી ભાઈને બોલાવી લીધા. તો જેમ દૂધમાં સાકર ભળે એમ રાજાઓ ભેગા, પારસીઓ ભળી ગયા. એમ આ બે કુતરીઓ, સોરી છોકરીઓ, આપણા ઘરમાં ના ભળી શકે. મારા ગયા પછી બંને અહિયાં જ રાખી લેજે. અરે મેં તને કહ્યું નહીં, આ દી આ ડીકેની વાઈફ છે ભાઈ, એના લગન ભાવી પત્ની છે એની, એના લગન થવાના છે એની જોડે. તો એ ડીકે ભાઈનો પ્રોબ્લેમ છે. અરે ભાઈ, ડીકે ભાઈનો પ્રોબ્લેમ જો આપણા ઘરના રૂમમાં હોય તો ડીકે ભાઈના પ્રોબ્લેમ ને આપણે ના સંભાળવો પડે, તું મારો પ્રોબ્લેમ છે, તને કોણ સંભાળે? સારું ચલો, એ તો સમજ્યા. પણ આયુષી એનું ભાઈની વાત આવી એટલે ભૂલી ગયા. હે, ભાઈના લફરા નજર અંદાજ કરવાના. આ તારા ભાઈનું લફડું છે. મારો ભાઈ એવો બિલકુલ નથી. હવે તું તારા ભાઈને ઓળખે છે કે? આ ગાંધીનગરના સેક્ટરોમાં જેમ સેક્ટર દીઠ એક સરકારી દવાખાનું છે ને, એમ તારા ભાઈનું સેક્ટર દીઠ 2.5 લફડા છે. મારા ભાઈનું ખાતું ચલો સરકારી દવાખાના જેવું ચાલુ બંધ ચાલુ બંધ, પણ તમારું તો પાણી પૂરીની લારી જેવું. ગલી ગલીમાં ટિંગ 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 લે લે. અરે એવું નથી, તારા વગર હું કેમ નો રહીશ? પછી જા રહ્યો ના જાઓ, ના જઈશ ને, તું ના જઈશ ને, આવું ના કરી શકી. બીજું તો હું હજી તો આમ ગઈ, એ પહેલા તો બે આવી ગઈ, હું ત્યાં રોકાઈ હોત તો ખબર નહીં, એ તો શું નું શું થઈ જતું. ઉપાડવા દે ને અહીંયા છે વચ્ચે. રોંગ નંબર. બાપનું માલ થોડી કે તારે આવે એમ કહેતો.
ચાલ્યા જાઓ એવું કીધું, તમે ચાલ્યા જાઓ અને હું મારું વાત કરું, હું તો હિમાલય જતો રહેવાનો છું બાહો બનવા. ના એ નહીં, ઠંડી બહુ હોય, ખાલી બાહો.
વિસરે પ્રેમ નહી સદીઓનો સાથ છોડે છોડાય ભૂલે ભૂલાય નહી વિસરે પ્રેમ નહી સદીઓનો સાથ છોડે છોડાય એમ નહી મારા બંધનમાં મારા શ્વાસમાં આજના ડેટા